सावली तालुका के विधायक केतन इनामदार कोरोना ग्रस्त होने के कारण अस्पताल में भर्ती होते हुए आज सोशल मीडिया के जरिए लोगों को अपना बचाव सुरक्षा सलामती बढ़ाने के लिए जन अपील की थी। सावली तालुका के विधायक केतन इनामदार कोरोना संक्रमण का शिकार बनते हुए अस्पताल में भर्ती है। केतन इनामदार के साथ उनका ड्राइवर और परिवार के भी कई अन्य सदस्य भी पॉजिटिव होते हुए अस्पताल में भर्ती हुए हैं। सावली तालुका में बढ़ रहे कोरोना वायरस के पॉजिटिव केस अंतर्गत सावली के विधायक केतन इनामदार द्वारा आज सोशल मीडिया के माध्यम से अस्पताल में भर्ती होने के बावजूद लोगों को अपनी सलामती सुरक्षा बढ़ाने के लिए अपील की गई थी, जिसमें वकील वैसे दीपक भाई दवे के निधन पर शोक व्यक्त किया गया। साथ ही सावली के नागरिकों को ये कोरोना वायरस के संक्रमण के बचाव के भाग रूप मास्क पहनना, सैनिटाइजर का इस्तेमाल करना और सोशल डिस्टेंस का पालन करने के लिए अपील की गई थी। आप सबने कितने नामदार दिल थी, आप सबने आभार मानो छो। गया सोमवार थी मारा परिवार नी अंदर મારો પોતાનો, મારા દીકરાનો, મારા ભત્રીજાનો, મારા ડ્રાઈવરનો, મારા ભાણાનો એમ પરિવારના 5 સભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. હાલની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને મને ખૂબ ચિંતા છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ કોરોનાની મહામારીને આ જે આપત્તિ છે એ પ્રસરી રહી છે. જ્યારે મારા પરિવારના સમાચાર સાંભળીને આપ સૌએ ગામે ગામ, મંદિરે મંદિરે, ઘરે ઘરે મારા પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી તે બદલ હૃદયથી આપનો દિલથી આભાર માનું છું. પણ એક વિનંતી કરવા માટે અને એક દુઃખની વાત સાથે આપની પાસે આવ્યા છું કે આજે આપની ત્યાં આપણા નામાંકિત વકીલને વાંકાનેર ગામના આપણા સૌના વડીલ એવા દીપકભાઈ દવે સાહેબનું પણ કોરોનાની મહામારીથી મૃત્યુ થયું છે. તદુપરાંત અન્ય ગામોની અંદર અને સાવરી નગરની અંદર પણ અત્યારે પોઝિટિવ કેસ એક્ટિવ છે. મારી આપ સૌને એક વિનંતી છે કે હવેના દિવસોમાં આપણે આવતીકાલથી લોકડાઉનનું જનતા કર્ફ્યુનું પાલન કરીએ અને જો જરૂર ના હોય તો ઘરની બહાર ના નીકળીએ, માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ. 2020નું વર્ષ આપણા સૌના માટે ખૂબ એક ચેતવણીરૂપ વર્ષ છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આમાંથી આપણે સારી રીતે બહાર પાડે અને સંપૂર્ણ શ્રદ્ધા છે આપણો સાવલી તાલુકો, ડેસર તાલુકો, પરમ પૂજ્ય સ્વામીજી ગિરિનાથ દાદા, જગદીશગીરી બાપજી અને ભીમનાથ દાદાની અસીમ કૃપા રહી છે. માં અંબાણી પણ અસીમ કૃપા રહી છે, નબીસા દાદાની પણ અસીમ કૃપા રહી છે અને રહેશે, મને સંપૂર્ણ વિશ્વાસ છે. હું આજે તમારા બધાના આશીર્વાદથી હું મારો પરિવાર સ્વસ્થ છે અને હજુ પણ અમે 14 દિવસ અંદર આઇસોલેશન વોર્ડની અંદર છે. પણ આપ સૌના આશીર્વાદથી અત્યારે અમારા સૌને સ્વાસ્થ્ય સારું છે. પણ મારો સાવલી તાલુકો, ડેસર તાલુકો, મારું ગુજરાત રાજ્ય, મારો ભારત દેશ, સમગ્ર વિશ્વ અત્યારે આ જે રીતે જઈ રહ્યો છે એ પ્રમાણે આ પણ એક આપણું પરિવાર છે. તો હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ કોરોનાને બહુ ગંભીરતાથી લઈએ અને સેફ પણ આપણે તરત ચૂક ના કરીએ. આપણા ઘરની અંદર આપણા ઘરમાં વડીલ પણ છે, આપણા ઘરની અંદર નાના બાળકો પણ છે. આપણા માટે નહીં તો આપણા પરિવાર માટે પણ સાવચેતી લઈએ. અને આવતીકાલથી હું આજે 27 સાથે વાત કરું છું, દીપકભાઈનું જે મને મૃત્યુના સમાચાર મળ્યા ખૂબ આઘાત લાગ્યો. હું એમના પરિવારજનોને અહીંયાથી શોકની લાગણી વ્યક્ત કરું છું. પણ સાથે સાથે એક વિનંતી કરું છું કે આવતીકાલે સાથે મળીને જે પણ નિર્ણય લેવાય એમાં આપણો સૌનો સહકાર પૂરેપૂરો રહેશે. મંજુસર, ડેસર, સાડાસર, પાંડુ, સાવલી, સાકરદા આ બધા જ મોટા મોટા ગામો, સમલાયા સ્ટેશન, આ બધા જ મોટા મોટા ગામોની અંદર આપણને 57 પ્રકારની સાવચેતીપૂર્વક આપણે એમાં રહીએ અને લોકડાઉન જેવું રાખીએ, જનતા કર્ફ્યુ જેવું રાખીએ અને જરૂરિયાત પ્રમાણે જ બહાર નીકળીએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, માસ્ક પહેરીએ. એટલી જ વિનંતી કરવા આજુ ફરી એક વખત દિલથી આપ સૌનો દિલથી હૃદયપૂર્વક આભાર. વંદે માતરમ, ભારત માતા કી જય.